ए गुरुजी, बोल बच्चा। हमने कटला कटला खड़ा होना से अलग मटी मटी करवाने से आवे बा कटला रखड़ा वाना है एम। हां काक हारा गाम आवा दे એટલે તો આપણે ગામો ગામ ફરતા હે કેટલા નગર ઘૂમ્યા હે હા પણ કે હારા નગર આવે તો એને રોકાઈ જતા હે અને મઢી બનાવીને પ્રભુ ભજન કરતા હે હા ગુરુજી હા ચલો ચલો ગુરુજી बच्चा आगम ना है ठीक तो आगम मा कौन है कोने पूछिन रहना है यहाँ हमारा बाबू राजा ने हजी आया राजा है 200 वर्ष थी से मरता है नहीं है ओ हो 200 वर्ष जूना राजा हाँ जूना राजा इना कायदे पासा ये वा क्यों है अपने चाक में तेल नाखो એટલું પાણી નાખવાનું એટલું પાણી નાખો એટલું તેલ નાખવાનું જો ઈ બે વધી ગયું તો અમારા બાબુ રાજા ડાયરેક્ટ ફાંસી ચડાવી દે બસ ઉભી રાખો અહીંયા જાઓ આ ઘરમાં જાય અને શાકની તપેલી લઈ આવો શાકની તપેલીમાં પાણી બરાબર છે અને તેલ બરાબર છે કે નહીં મારે જોવું છે જો તેલ વધારે હોય કે પાણી વધારે હોય તો આ ગજણીને ફાંસી દઈ દઉં ફાંસી આ કોણ બાબુ રાજા આ નગરમાં 200 વર્ષથી રાજ કરે બાબુ રાજા કાયદામાં ફેર ન પડે ફાંસી દઈ દઉં જાઓ ખોલીને ચાકલી ચપેલ લઈ આવો જી મહારાજા આ જાઓ અરે કાયદાનો ભંગ કરે એને તો હું ફાંસી લટકાવી દઉં ફાંસી ચડાવી દઉં રાજા જો મહારાજા આ એ આમાં તેલ બરાબર છે અને પાણી બરાબર છે કાઈ વધઘટ ના જાઓ ફાંસી મૂકી આવો જાઓ એ તો પેલી ને હા જી મહારાજા જરા કે ફેરવો જ ને તો હું ફાંસી લટકાવી દઉં આ કોણ બાબુ રાજા આ નગરમાં 200 વર્ષથી રાજ કરે આ બાબુ રાજા હજી તો 300 વર્ષ આ નગરમાં રાજ કરવાનો હલો લઈ લો બીજી જગ્યાએ જી મહારાજા બસ કાઈ પણ ફેર પડ્યો ને કોઈનો એટલે ફાંસી લટકાવી દઉં એ બચ્ચા આવા છે ને ગામમાં આપણે નથી રહેવા હે હાલ બીજા ગામમાં ભાગી જઈ અને ગુરુજી મારી વાત સાંભળો આ ગામ બહુ અચ્છા હે આપણે ક્યાં રાંધીન શાક ખાતા હે આપણે તો માંગીન શાક ખાવાનું છે ને એટલે શાક હારા હારા આતે પાણી વાળા ને આતે તેલ વાળા આતે મારા બેટા પણ તો તે બે ત્રણ જણાને પૂછીને પછી રોકાતા હે નકર અચ્છા નહીં હે ને તો ભાગી જતા હે હાલ આગળ જતા હે આ ગુરુજી લે બાપુ બેહો બાપુ બેહો દઈ લો પાણી પીવું ને બાપુ પાણી નહીં પીવા હે ખુશ રે તું આઈ કા હે કે બાર ગામ કા હે આઈ નો સુ ગામ નો તે અચ્છા હે તમારા ગામ માં હું રાજા હે હા હા રાજા બાબુ રાજા હે 200 વરહ ના હે 200 વરહ ના હા તો એને કઈ કાયદા હે કાયદો તો બાપુ હે ને હા હારા હે કે અરે અગ્રા હે બહુ અગ્રા હે કેવા હે કાયદો એવો છે ને કે ગામમાં ગાડી ફાંસ હાંકવાની ગામમાં ધીમી ગાડી નહીં હાંકવાની 80 ની એઠે ગાડી હાંકવાની જ નહીં અને બહાર હાઈવે ઉપર રોડ ઉપર ધીમી ધીમી ગાડી હાંકવાની પસાઈની એઠે ગાડી હાંકવાની પસાઈની ઉપર ગાડી હાંકવાની નહીં એવા કેમ હે રાજાનું કેવું એવું છે કે બહાર હાઈવે ઉપર એકબીજા ભટકાઈને મરી જાઓ ઈ રાજાને બિલકુલ પસંદ નથી જો તમારે મરવું હોય તો ગામમાં મરી જાઓ ને એટલે ગામમાં ગામમાં ગાડી ફાંસ હાંકો એમ અને જો કોઈ બહાર હાઈવે ઉપર ગાડી ભટકાઈને મરી ગયું ફાંસ હાંક્યું તો એને તો ઈ તો ભલે મરી જાય પણ અહીંયા ઘરે એના બાપાને ફાંસી ચડાવી દે
રાજા નું કેવું એવું છે ભટકાઈને મરવું છે તો બાજે બોલો ભટકાઈને મરવું જોઈએ આપણા ગામમાં ના ગામમાં ભટકાઈને મરી જાવ ને રાજા તમારા હાવ ગાંડી ના હે એ બચ્ચા હવે છે ને આ રાજાના ગામમાં આપણે નહીં રહેવા હે મારા બેટા વાત વાતમાં ફાંસી સડાઈ દેતા હે હાલ બીજા ગામમાં રહી જતા હે એ ગુરુજી તમે સમજતા કેમ નહીં આપણે કા ગાડી હાકવાની છે આપણે તો હાલીને જવું છે ને એટલે આ ગામમાં રહેવાના હે આપણે મારા બેટા નહીં માનતા હે હાલમ ચલો ગુરુ બાપુ ગામમાં રહેવું મજા આવશે એ જુવાન બાબુ રાજા આવે છે ડેલો ખોલ એ જીમી લાગ્યો હા બાબુ રાજા હા પછી વજો અમે ઓલી દુકાને હાલો બાબુ રાજા પકડી રાખ્યો જાય છે એ ધીમે ધીમે આગ્યો ને તો મારું નાખોડો ફૂટી જાય એ એલા હવે ખાલી તમને બે ને ફાંસી લટકાવી દઉં હવે બાબુ રાજા અમને ફાંસી લટકાવશો તો આ આગ છે કોણ અમે તમને 3 વખત પાડ્યા હજી કોઈને કીધું તમે કોઈને કહેતા નથી હો એ તમારી આખી વાત અને આયા પડી ગયો એ નો કહેતા હવે હા નો કેવી હા અને આનો બરીક ના જ અને ધીમી ધીમી આ ગયો હાલો જવા જાઓ બસ ચીનો બનાવો લે આવો આવો બાપુ ગોળો ખાવો છે ગોળો બરફ નો ખાવા હે ખાવા હે હા કઈ વાંધો નહીં બનાવી દો બાપુ ને બે ગોળા આઈના હે કે બારગામ ના હે હું તો આઈનો જ હોઉં ને પણ તમે કઈ બાજુ જાવો છો એમી તો બહુ આગળ થી આવતા હે જાણી લેજો પેલા નકર ઈ છે ને કાયદો છટક્યો ને એટલે સીધા ફાંસી છોડી દેશે કેવા કાયદા હે કાયદા નહી ખબર અમારા બાબુ રાજા નો કાયદો છે ને એ સાંભળો આ બરફ નો ગોળો હા રૂપિયા નો કેટલા નો અને તમે એમ કહો કે મારા કિલો ગોળ જોઈ તો રૂપિયા નો પછી તમે એમ કહો કે મારા કિલો ઘી લેવું તો રૂપિયા નું એ હા સા બોલતા હે ખોટા બોલતા હે ખોટું નહીં બોલતા હે પણ કઈ રૂપિયા માં થોડા 1 કિલો ઘી આવતા હે તમારે જોવું છે ને જો અમારો ગોળો થઈ ગયો બરોબર હમણાં આપણે એમ પૂછ્યું તમને આ ગોળાના કેટલા દેવાના 1 રૂપિયો એમ એમ હોય હવે પણ પણ તેલ કે ઘી કે ગોળ કેવું જોખાવો ને તો રૂપિયાનું કિલો ગમે લ્યો રૂપિયાનું કિલો આખા ગામનો કાયદો એવો છે રૂપિયામાં કિલો અને જો કોઈએ વધારે ભાવ લીધો કે ઓછો ભાવ દીધો એટલે બાબુ રાજા ફાંસી છોડી દે હું એટલે 1 રૂપિયામાં ગમે કિલો આવતા હે બધું એ કાયદો છે ગામનો બો ખાવો ને હા શું બોલતા હે ખોટું બોલતા હે તો કુડારતા હે આમાં ગોળામાં તમારે ખાવો જ ગમે નહીં ખાવા હે હે બચ્ચા હા ગુરુ આ ગામના રાજા હે ને એ ગાંડી હાંડ ના હે 1-1 રૂપિયામાં બધી વસ્તુ કિલો કિલો વેચાવતા હે હેરાન થઈ જતા હે હાલ ભાગી જઈ નહીં ગુરુજી રેવું તો આ જ તે હું કામ અહીંયા રહેવું છે ગામ હારું છે એટલે પણ કઈ રીતે હારું એ હારું કેવાય હવે રૂપિયા રૂપિયા કિલો બધું મળે એટલે આપણે મટી બનાવીને બે જાવી ને એટલે ના રૂપિયા રૂપિયા આવ્યા કરે નહીં આ રાજા નહીં હારા હે વાત વાતમાં ફાંસી ચડાઈ દેતા હે આ હેરાન થવાનો ધંધા આપણે નહીં કરવા હે હું જાતા હે તારે આવવા હે કે રોકાવા હે આમાં રોકા ને તમારે જવું હોય ને તો જાણે દો પછી હેરાન થઈ જાય ને પછી મને નહીં કહેતા હે ધ્યાન રાખજે નહીં હું આ મડુલી બનાવી નાખીશ મસ્ત ને તમારે જાવ તો જાવ તો કાઈ વાંધો નહીં હું તો આ ભાગ્યા હે અજાવ ગોળા નહીં ખાતા હે કેમ બાપુ રીહન ભાગ્યા ઈ બાપુ ના આગામ મતે ગમતો આ ગામ માં હારું ના કહેવાય રૂપિયા રૂપિયા નો કિલો બધું મળે એટલે એ બધું રજરાજ કરવી
તમે ધ્યાન રાખજો કે ભેખડો ન ભરાઈ જતા નકર બાબુ રાજા છે ને ટીંગણ દે હે સાડવે પાંચ છે હું એમ તો ને આત્મા આવું તમ તારે એમ હા તો જાવ કે મટી જમાવો હા એમ આવજો મંગળવારે ભજન ગાવા આવજે હો સવાજીઓ ધીમે ધીમે બસ આઈ રાખો હાલો બોલી દુકાને મારી અરે હાલો એ જુવાન બધું રૂપિયા રૂપિયા કિલો આપે છો ને હા બાબુ રાજા હા તો ઠીક એમ નહીં હું એમ નહીં માનું ચોપડી બતાવ ના માની લે આ ઘીના કેમ બે રૂપિયા લખ્યા ઈ બે કિલો છે ને એટલે બે રૂપિયા ઘીના એટલે હા બે કિલો બે કિલો અને આ તેલ નો કેમ રૂપિયો તેલ એક કિલો છે ખબર ને જરા એ ભૂલ પડી ને તો આ કોણ બાબુ રાજા ફાંસ છે લટકાવી દઈશ ફેર પડવો જ ન જઈ ફેર ન પડે ખબર ને હા 200 વર્ષ થી રાજ હાલે અને હજી 300 વર્ષ કરવાનું રાજ હાલો હાલો જુવાન હાલો હા બાબુ રાજા હાલો કાઢીએ આપડી આવજો